તો રાજસ્થાનમાં બે નદી પર ડેમ બાંધવાને લઈને સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એક્શનમાં છે. રમણલાલ વોરાએ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે ધરોઈ ડેમના ઉપરવાસમાં બે નદી પર ડેમ બને તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાને અસર થશે. સિંચાઈ વિભાગને ઘટતી કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. સોમનાથ મંદિર નજીક દીપડો સીસીટીવીમાં કેદ, સ્થાનિકોમાં દીપડાની વધી દહેશત, વન વિભાગને કરાઈ જાણ. મહીસાગરના ભાલક ગામે ત્રાટક્યા તસ્કરો, દૂધ મંડળીમાંથી ઉઠાવી ગયા કેન અને 4 મકાનોના તોડ્યા થાળા. વિશ્વામિત્રી નદીમાં બે ડમ્પર ભરી ઠલવાયો કચરો, કન્સ્ટ્રક્શન સાઇટનો કચરો ફેંકાતા પાલિકા સામે ઉભા થયા સવાલ. આગામી 5 દિવસ વરસાદની નહીવત શક્યતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ઝરમર વરસાદ, સાથે તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો થવાની પણ શક્યતા કરાઈ વ્યક્ત. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર. સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ 131 મીટરની નજીક. નર્મદા ડેમની સપાટી 130.98 મીટરે પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. 24 કલાકમાં સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો. રિવરબેડ પાવર હાઉસમાંથી નદીમાં 44,356 ક્યુસેક પાણીની જાવક. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કરવામાં આવેલી સહાયના આંકડા જાહેર કર્યા. કૃષિ વિભાગે ખેડૂતોને કુદરતી આફતમાંથી ઉગારવા 9 વર્ષમાં 10,000 કરોડથી વધુની સહાય ચૂકવી. 2015-16 થી લઈને 2023-24 સુધીની સહાયના આંકડા સામે આવ્યા. ગીર સોમનાથમાં પાક નુકસાનીના સર્વેને લઈને કચવાટ. તાલાલાના 44 ગામના ખેડૂત આગેવાનો અને સરપંચ સંઘની બેઠક મળી, જેમાં સર્વેમાં સમાવિષ્ટ કેટલાક પાસાઓને લઈને બહિષ્કાર કરાયો. પાક નુકસાનીના સર્વેમાંથી વિસંગતતાઓ દૂર કરવા ખેડૂતોની માંગ. બનાસકાંઠાના ખેડૂત આગેવાન પર હુમલો થતા જિલ્લાના 5 તાલુકા ખેડૂતો આવ્યા મેદાને. ખેડૂત આગેવાન પર હુમલો થતા ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતોએ દિયોદર મામલતદાર કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો. ખેડૂત નેતા પાલામલિયા પણ દિયોદર પહોંચી ખેડૂતો સાથે જોડાયા. સાબરકાંઠા જિલ્લાના હાઈવેની બિસ્માર હાલતથી વાહન ચાલકો બન્યા પરેશાન. હાઈવે અને સર્વિસ રોડની ખખડધજ હાલતથી સ્થાનિકો ત્રસ્ત. બિસ્માર રસ્તાને લઈને હાઈવે ઓથોરિટી સામે સ્થાનિકો રોષે ભરાયા. અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્થાનિકોએ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા માંગ કરી. બોટાદમાં સાળંગપુર રોડ રેલવે અંડરબ્રિજમાં ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકોને હાલાકી. વગર વરસાદે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. આ રોડ પરથી વાહન ચાલકોની અવર જવર વધુ રહેતા અકસ્માતનો ભય. વહેલી તકે રોડનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ. જેતપુર તાલુકાના કેરાળી ગામમાં કોઝવે પર મસમોટું ગાબડું પડતા ગ્રામજનોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. છાપરવાડી ડેમના પાટિયા ખોલાતા પાણીના પ્રવાહના લીધે કોઝવે પર મસમોટા ગાબડા પડ્યા. તાત્કાલિક કોઝવેને ઊંચો બનાવવા સ્થાનિકોની માંગ. ભાવનગર સરકારી મેડિકલ કોલેજના બિલ્ડિંગની હાલત જર્જરિત. 2000ની સાલમાં બનેલું બિલ્ડિંગ 20 વર્ષમાં જ ભયજનક સ્થિતિમાં પહોંચ્યું. રાજકોટ પીઆઈયુએ 2021માં જ બિલ્ડિંગની જર્જરિત જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા આપ્યો હતો અભિપ્રાય, પરંતુ હજી સુધી મેડિકલ કોલેજ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. બનાસકાંઠાના ડીસામાં અશાંત ધારો લાગુ કરવા પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યાની માંગ. સંવેદનશીલ વિસ્તાર રાજપુર, સદર બજાર, ડોલીવાસ, મીરા મહોલ્લા, ભોપાનગરમાં હિન્દુઓ સ્થળાંતર ન કરે તે માટે કરી માંગ. પાલિકાની સાધારણ સભામાં અશાંત ધારો લાગુ કરવા કરી વિનંતી. પાકિસ્તાન જેલમાં સજા વધારા અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખનું નિવેદન. કહ્યું, માછીમાર જાણી જોઈને જીવ જોખમમાં મૂકી આઈએમબી ક્રોસ નથી કરતા. માછીમાર અભણ હોવાથી જીપીએસમાં ખબર ન પડતા માછીમાર ભૂલથી આઈએમબી પાર કરે છે. પાકિસ્તાને ભારતીય માછીમારોની સજામાં કર્યો વધારો. ભારતીય માછીમારો આઈએમબી ક્રોસ કરી પાકિસ્તાન તરફ જશે તો 5 વર્ષની સજા થશે. માછીમારોની સજા 3 વર્ષથી વધારી 5 વર્ષ કરાઈ. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ કમિશનરે તમામ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીઓને પરિપત્ર મોકલ્યો.
રાજ્યમાં વરસાદને લઈને ઠેર ઠેર બિસ્માર રોડ છે, અનેક રસ્તાઓ ખખડધજ બની ગયા છે, તો કેટલીક જગ્યા ખાડાની સાથે ગંદકી પણ છે. ધોરાજીમાં ખાડાથી ત્રસ્ત લોકોએ અનોખો વિરોધ કર્યો. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે લોકોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવી દીધા. રસ્તા પર જ્યાં જ્યાં ખાડા હતા ત્યાં ત્યાં ભાજપના ઝંડા દેખાયા. આમ છતાં પણ તંત્રના પેટનું પાણી હજુ પણ હલતું નથી. નવસારી જિલ્લામાં પૂરના કારણે વધુ એક પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે. જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી પર બનેલ પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. પુલનું સ્ટ્રક્ચર રિપોર્ટ આવતા માર્ગ મકાન વિભાગે ભારે વાહનો માટે ભયજનક તેને જાહેર કર્યો છે. નવસારી માર્ગ મકાન વિભાગ દ્વારા પુલના મેન્ટેનન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો અમદાવાદ હાડકેશ્વર બ્રિજ મામલે એએમસીના ટેકનિકલ સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે સતીશ પટેલની ખોખરા પોલીસે ધરપકડ કરી અને કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે સતીશ પટેલ બ્રિજ બનતો હતો ત્યારે સ્થળ પર ગુણવત્તાની તપાસની જવાબદારી હતી અને ત્યારે શું બેદરકારી હતી તે અંગે પૂછપરછ કરવામાં આવશે. સુપરવિઝન કરનાર કર્મચારી તરીકે સતીશ વિનોદભાઈ પટેલ નાઓને તારીખ 8 ના એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના નામદાર કોર્ટથી તેની એકના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. તો શામળાજીને તાલુકો બનાવવા માટે કવાયત હાથ ધરાય છે. ભિલોડામાંથી વિભાજનની કાર્યવાહી શરૂ કરાઈ છે. 2003 થી તાલુકો બનાવવા ચાલી રહી હતી માંગ. 70 થી પણ વધુ ગામ શામળાજીમાં સમાવવાની કવાયત છે. ટીડીઓએ ડીડીઓને લેખિતમાં આપી છે માહિતી. વહીવટીતંત્રે પણ આમાં સાથે રહી અને જે કાગળ અને પૂર્તતા કરવાની થાય છે એ કરી છે. ટૂંક સમયમાં મને લાગે છે કે આ એક તાલુકો બને, તાલુકાની અંદર વિકાસ થાય. ન્યૂઝ 18 ગ્રુપ રાઇઝિંગ ઇન્ડિયા હેઠળ નારી શક્તિને સલામ કરે છે. વાત કરીએ પૂજા યાદવની કે જેમણે નેશનલ ગેમ્સ અને પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં દેશનું નામ રોશન કર્યું છે.